નમસ્કાર મિત્રો મ્યુઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું સલમાન સરજત કે આગળના વિડિયોની અંદર આપણે ગુજરાતી વ્યાકરણનું મહત્વનો ટોપિક હતો સમાસ અલંકાર એના વિશે ચર્ચા કરી આજે આપણે વાક્ય રચના અને વાક્ય રચનાનો પ્રકાર જે ધોરણ 9 થી કરી અને ધોરણ 10 સુધીના બધા ધોરણોની અંદર જે પૂછાય છે એના વિશે આપણે ચર્ચા કરીશું આજે પહેલો સૌથી પહેલો જોશું આપણે કે કર્તરી વાક્ય રચના કોને કહેવાય તો એની વ્યાખ્યા બોર્ડની અંદર પૂછાતી નથી પણ કર્તરી વાક્ય રચના કોને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ તો કર્તરી વાક્ય રચનાની વ્યાખ્યા કે જે વાક્યમાં ક્રિયાનું કરનાર એટલે કે કર્તા મુખ્ય દર્શાવવામાં આવે તેને હંમેશા કર્તરી વાક્ય રચના કહે છે ફરીથી યાદ રાખજો કે કર્તરી વાક્ય રચના કોને કહેવાય તો જે વાક્યમાં ક્રિયા કરનાર એટલે કે કર્તા મુખ્ય દર્શાવવામાં આવે તેને હંમેશા કર્તરી વાક્ય રચના કહેવામાં આવે છે દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ ક્યાં હોય કે રમેશજી ક્રિકેટ રમાય છે હવે જો આ વાક્યની અંદર શું છે કામ મૂકે છે રમેશ થી શું થાય છે તો ક્રિકેટ રમવાનું કામ થાય છે બરોબર આવી રીતે આપેલો હોય અને સામે સૂચના હોય કે કર્તરી વાક્યમાં ફેરવું કર્તરી વાક્યમાં ફેરવું તો આ કામ મુખ્ય છે એની જગ્યાએ આપણે કર્તાને મુખ્ય કરવાનું છે કે રમેશ થી ક્રિકેટ રમાય છે રમેશ થી શું થાય છે ભાઈ તો ક્રિકેટ રમાય છે આની અંદર કામ મુખ્ય છે કામ મુખ્ય છે એની જગ્યાએ આપણે કર્તાને મુખ્ય કરવાનું છે તો થશે રમેશ ક્રિકેટ રમે છે ક્રિકેટ કોણ રમે છે તો રમે તો આ ક્રિયાનું કરનાર મુખ્ય થઈ ગયું તો જે વાક્યમાં ક્રિયાના કરનારને મુખ્ય દર્શાવવામાં આવે તેને હંમેશા કર્તરી વાક્ય રચના કહે છે દાખલા તરીકે કામ હોય નેતાઓથી ભ્રષ્ટાચાર કરાય છે કે નેતાઓથી ભ્રષ્ટાચાર કરાય છે તો એને આપણે કર્તરી મુખ્ય હોય તો નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે કે નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે જો આની અંદર નેતાઓ શું થાય છે તો ભ્રષ્ટાચાર થાય છે ભ્રષ્ટાચાર કોણ કરે છે તો નેતાઓ તો જે વાક્યમાં ક્રિયાનું કરનાર મુખ્ય દર્શાવવામાં આવે તેને હંમેશા કર્તરી વાક્ય રચના કહેવામાં આવે છે બરોબર છે કે જે વાક્ય રચનાની અંદર ક્રિયાનું કરનાર એટલે કે કર્તા મુખ્ય દર્શાવવામાં આવે તેને હંમેશા કર્તરી વાક્ય રચના કહેવામાં આવે છે એવી રીતે કર્મણી વાક્ય રચના કે કર્મણી વાક્ય રચના શું છે કર્તરી વાક્ય રચનાની ભણાય છે બરોબર ભણવાનું કામ કોણ કરે છે હું
ક્રિયા કરવાની પ્રેરણા આપવામાં આવે અથવા તો નવો કર્તો ઉમેરી અને ક્રિયા કરવાની પ્રેરણા આપવામાં આવે તેને હંમેશા પ્રેરક વાક્ય રચના કહે છે. ફરીથી કે પ્રેરક વાક્ય રચના કોને કહેવાય તો જે વાક્યમાં ક્રિયા કરવાની પ્રેરણા આપવામાં આવે અથવા તો નવો કર્તો ઉમેરી અને ક્રિયા કરવાની પ્રેરણા આપવામાં આવે તેને હંમેશા પ્રેરક વાક્ય રચના કહે છે. દાખલા તરીકે ગાંધીજી પત્ર લખે છે, આમ આપેલો છે કે ગાંધીજી પત્ર લખે છે અને સામે સુધા છે કે પ્રેરક વાક્યમાં ફેરવો, પ્રેરક વાક્યમાં ફેરવો. તો જો ગાંધીજી પત્ર લખે છે એને આપણે નવો કરતો ઉમેરીને ક્રિયા કરવાની પ્રેરણા આપવાની છે. તો જો ગાંધીજી રમેશ પાસેથી પત્ર લખાવે છે, જો કે ગાંધીજી રમેશ પાસેથી પત્ર લખાવે છે, પત્ર લખવાની પ્રેરણા મળે છે, નવો કરતો કયો છે રમે. તો જે વાક્યની અંદર ક્રિયા કરવાની પ્રેરણા આપવામાં આવે અથવા તો નવો કર્તો ઉમેરી અને ક્રિયા કરવાની પ્રેરણા આપવામાં આવે તેને હંમેશા પ્રેરક વાક્ય રચના કહે છે. જાણો કે સલીમ નાચે છે, બરોબર, એને આપણે પ્રેરક વાક્ય હોય કે સલીમ ને રમેશ નચાવે છે, બરોબર, કે સલીમ ને રમેશ નચાવે છે, પ્રેરણા મળે છે, કોણ કરે છે રમેશ કરે છે. તો જે વાક્યની અંદર ક્રિયા કરવાની પ્રેરણા આપવામાં આવે અથવા તો નવો કર્તો ઉમેરી અને ક્રિયા કરવાની પ્રેરણા આપવામાં આવે છે તેને હંમેશા પ્રેરક વાક્ય રચના કહે છે. ફરી વિદ્યાર્થી મિત્રો, વાક્ય રચનાની ત્રણેય પ્રકાર ફરી આપણે જોઈએ છીએ વ્યાખ્યા સાથે. કે પહેલો વાક્ય રચનાની મુખ્ય ત્રણ પ્રકાર છે, કર્તરી વાક્ય રચના, કર્મણી વાક્ય રચના અને બાહ્ય વાક્ય રચના, સોરી પ્રેરક વાક્ય રચના. પહેલો જો આપણો કર્તરી વાક્ય રચના, કે કર્તરી વાક્ય રચના કોને કહેવાય તો જે વાક્યની અંદર ક્રિયાનો કર્તા એટલે કે કર્તા મુખ્ય દર્શાવવામાં આવે છે તેને હંમેશા કર્તરી વાક્ય રચના કહેવામાં આવે છે. એવી રીતે કર્મણી વાક્ય રચના, કે કર્મણી વાક્ય રચના કોને કહેવાય તો જે વાક્યની અંદર કામ મુખ્ય દર્શાવવામાં આવે, કામ એટલે કે કર્મ મુખ્ય દર્શાવવામાં આવે તેને હંમેશા કર્મણી વાક્ય રચના કહે છે. એવી રીતે પ્રેરક વાક્ય રચના, કે પ્રેરક વાક્ય રચના કોને કહેવાય તો જે વાક્યની અંદર ક્રિયા કરવાની પ્રેરણા આપવામાં આવે અથવા તો નવો કર્તા ઉમેરી અને ક્રિયા કરવાની પ્રેરણા આપવામાં આવે તેને હંમેશા પ્રેરક વાક્ય રચના કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણા અભ્યાસક્રમની અંદર આ વાક્ય રચનાઓ છે એ બે માર્કથી પૂછાય છે અને એની અંદર જો વ્યાખ્યા આપણને આવડતી હોય તો કોઈ પણ વાક્ય રચના આપણાથી નથી આવતી નહીં. તો આશા રાખીએ છીએ કે આ ત્રણેય વાક્ય